Hello friends, welcome to Abhiyanta Academy. Right now we are preparing for GPSC interview in a civil engineering branch. આજનો જે આપણો સેશન છે એ ખાસ એટલા માટે છે, જનરલી મેજોરિટી સ્ટુડન્ટ્સ એમનો કોઈ સાઇટનો એક્સપિરિયન્સ નથી હોતો અને એ લોકો ઇન્ટરવ્યૂને ફેસ કરતા હોય છે. બટ ઘણી બધી વાર ક્વેશ્ચન એવા પણ હોય છે કે જે ટેકનિકલ ફિલ્ડ નોલેજના રિલેટેડ ક્વેશ્ચન્સ એ લોકો ઇન્ટરવ્યૂની અંદર પૂછતા હોય છે. તો આજનો આપણો ટોપિક એના ઉપરનો જ છે કે તમે સાઇટ ઉપર ગયા નથી, બટ જ્યારે પણ તમે સાઇટ ઉપર જશો એ ટાઈમે બેઝિકલી કોઈ પણ મટીરિયલને કઈ રીતે ચેક કરવું. કોઈ પણ મટીરિયલને ચેક બે રીતે કરી શકાય છે. એક મેથડોલોજી છે એની લેબોરેટરી ટેસ્ટિંગ, અને બીજી જે મેથડોલોજી છે દેટ ઇઝ અ ફિલ્ડ ટેસ્ટિંગ. આજનો આપણો સેશન એ જ બેઝ ઉપર ડિઝાઇન થયેલો છે કે હાઉ ટુ ચેક અ ક્વોલિટી ઓફ મટીરિયલ્સ ઓન ધ ફિલ્ડ. એન્ડ ઇન ધ કેસ રાઇટ નાઉ વી આર નોટ ગોઈંગ ટુ યુઝ એની કાઇન્ડ ઓફ ઇક્વિપમેન્ટ્સ. મેજોરિટી મટીરિયલ્સની અંદર આપણે કોઈ ઇક્વિપમેન્ટનો યુઝ નથી કરવાના. વિધાઉટ ઇક્વિપમેન્ટ ઓર વિથ અ નોર્મલ ઇક્વિપમેન્ટ્સ વી આર ગોઈંગ ટુ આઇડેન્ટિફાઈ ક્વોલિટી ઓફ મટીરિયલ્સ. તો આની અંદર આપણે જે આજના ટોપિકના મટીરિયલ્સ કન્સિડર કર્યા છે એમાંનું પહેલું મટીરિયલ છે સેન્ડ, બીજું જે મટીરિયલ છે એ છે સિમેન્ટ, ત્રીજું મટીરિયલ છે બ્રિક, અને ચોથું જે મટીરિયલ છે દેટ ઇઝ સ્ટીલ. સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ સેન્ડની ક્વોલિટી કઈ રીતે ચેક કરવી. સેન્ડની ક્વોલિટી ચેક કરવા માટે સૌથી પહેલાં આપણે એને જોઈશું, ઇટ મીન્સ ઇટ્સ અ વિઝ્યુલાઇઝેશન ટેસ્ટ. તો એની અંદર આપણે જોઈશું એનો કલર. ઇફ ઇટ ઇઝ યુનિફોર્મ ઇટ મીન્સ દેર ઇઝ એબસન્સ ઓફ ઇમ્પ્યોરિટીઝ, બટ ઇફ ઇટ ઇઝ હેવિંગ અ મિક્સ્ડ કલર વી કેન સે દેટ દેર મસ્ટ બી અ પ્રેઝન્સ ઓફ ઇમ્પ્યોરિટીઝ. કઈ કઈ ઇમ્પ્યોરિટીઝ છે એ લેબોરેટરી આઇડેન્ટિફાઈ કરીને આપશે, બટ ઇમ્પ્યોરિટીઝ છે કે નહીં એ આપણે આઇડેન્ટિફાઈ કરી શકીએ છીએ. બીજો જે ટેસ્ટ છે દેટ ઇઝ અ ટેક અ સેમ્પલ ઇન ટુ યોર હેન્ડ્સ, ઇટ મીન્સ તમે તમારા હાથની અંદર સેમ્પલ લેશો, એને થોડુંક રબ કરશો, અને રબ કર્યા બાદ તમે જોશો કે એની ઇમ્પેક્ટ, એની પ્રિન્ટ તમારા હાથમાં રહી જાય છે કે નથી રહી જતી. ફોર એક્ઝામ્પલ, તમે હાથની અંદર થોડુંક સેમ્પલ લીધું છે સેન્ડનું, એને રબ કર્યું, એ સેન્ડને તમે થ્રો કરી દીધી અને જોયું તમારા હાથની અંદર થોડોક બ્રાઉનિશ કલર બેસી ગયો છે અથવા થોડોક બ્રાઉનિશ ટોન બેઠો છે, તો એની અંદર ઇમ્પ્યોરિટીઝ હોવાના ચાન્સીસ છે. જો નથી બેસતો અથવા તો તમારા હાથમાંથી રેતી પૂરેપૂરી સરકી જાય છે, ઇટ મીન્સ કે ત્યાં આગળ ઇમ્પ્યોરિટીઝ નથી. મે બી પોસિબલ ઇમ્પ્યોરિટીઝ ના પણ હોય, ખાલી સિલ્ટ કન્ટેન્ટ હોય, બટ વી આર નોટ શ્યોર એટ દેટ ટાઈમ. આપણે એ વખતે શ્યોર નથી હોતા કે એમાં ઇમ્પ્યોરિટીઝ છે કે સિલ્ટ કન્ટેન્ટ છે. હવે એનાથી આગળનો ટેસ્ટ પરફોર્મ કરીએ. એક ટેસ્ટ આપણે પરફોર્મ કર્યો છે દેટ ઇઝ અ વિઝ્યુલાઇઝેશન ટેસ્ટ, જેની અંદર આપણે ફક્ત એને જોઈશું. બીજો ટેસ્ટ આપણે કરીએ છીએ દેટ ઇઝ કે સેમ્પલને આપણે હાથની અંદર લઈશું. ત્રીજો જે ટેસ્ટ છે દેટ ઇઝ અ વોશ, વી વિલ વોશ અવર હેન્ડ લાઈક અ હેન્ડ વોશ. સપોઝ આપણે હાથની અંદર થોડુંક સેમ્પલ લઈશું, એ સેમ્પલની અંદર થોડાક વોટરના ડ્રોપલેટ લઈશું, એ વોટરના ડ્રોપલેટ લઈને આપણે હાથને વોશ કરીશું. ઇટ મીન્સ જે નોર્મલી આપણે હેન્ડવોશ હાથમાં લઈને જે રીતે આપણે હાથને ધોઈએ છીએ એ જ રીતના ફોર્મની અંદર આપણે હેન્ડવોશ કરીશું. એ પછી જ્યારે પણ એ થોડુંક ડ્રાય થશે એટલે રેતીને આપણે હાથમાંથી ખંચેરીશું. જો હાથની અંદર માટી જામી ગયેલી છે, ઇટ મીન્સ દેટ દેર ઇઝ અ પ્રેઝન્સ ઓફ સિલ્ટ કન્ટેન્ટ. જો તમારા હાથમાંથી બધી જ રીતે સરકી જાય છે, એનો મતલબ છે કે એની અંદર કોઈ પણ જાતનું સિલ્ટ કન્ટેન્ટ નથી. એના પછીનો જે ટેસ્ટ આપણે આઇડેન્ટિફાઈ કરવા જવાના છે દેટ ઇઝ હાઉ ટુ આઇડેન્ટિફાઈ અ પર્સન્ટેજ ઓફ અ સિલ્ટ કન્ટેન્ટ. અહીં આગળ આપણે આઇડેન્ટિફાઈ કર્યું કે સિલ્ટ છે કે નહીં, હવે આપણે આઇડેન્ટિફાઈ કરીશું સિલ્ટ કન્ટેન્ટ કેટલું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ટેક અ ગ્લાસ, એક ગ્લાસ લઈશું આપણે. ફોર એક્ઝામ્પલ, સો ધીસ ઇઝ અવર ગ્લાસ. એની ઉપર માર્કિંગ કરીશું. ફોર એક્ઝામ્પલ, આ 50 મિલીમીટરનું માર્કિંગ છે, આ 25 મિલીમીટરનું 75 મિલીમીટરનું માર્કિંગ છે, સપોઝ આ 100 મિલીમીટરનું માર્કિંગ છે. ઇટ મીન્સ કે એની હાઈટ, સો ધીસ ઇઝ અ માર્કિંગ ઓફ 50 મિલીમીટર, સો ધીસ ઇઝ અ માર્કિંગ ઓફ 75 મિલીમીટર. તો આની અંદર મેં બે માર્કિંગ કર્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ પૂર અ સેન્ડ. હું સૌથી પહેલાં તો આની અંદર સેન્ડ ફિલ કરીશ. કયા લેયરમાં? તો ફર્સ્ટ લેયરમાં. કેટલા એમએમ સુધી? તો 50 મિલીમીટર સુધી હું સેન્ડ આની અંદર ફિલ કરીશ. સેન્ડ ફિલ કર્યા બાદ એની ઉપર 25 મિલીમીટર જે મારું બીજું લેવલ છે
એની અંદર હું એન્ટર કરીશ, એડ કરીશ વોટર, નોર્મલ પેટેબલ વોટર હોવું જોઈએ, કોઈ પણ જાતની ઇમ્પ્યોરિટીઝ કે વસ્તુ એની અંદર હોવી ના જોઈએ. તો 50+25 ઇટ મીન્સ ટોટલ આપણું થશે 75 મિલીમીટર એની થિકનેસ થશે, ઇટ મીન્સ એની ડેપ્થ થશે. ધેન આફ્ટર વી વિલ કેલ્ક્યુલેટ અ ટોટલ વોલ્યુમ ઓફ સેન્ડ. કઈ રીતે? દેટ ઇઝ અ સિમ્પલ મેથડ, બાય યુઝિંગ અવર એરિયા ઓફ ગ્લાસ ઓર અ સિલિન્ડર એન્ડ મલ્ટીપ્લાય વિથ એચ, ઇટ મીન્સ ઇટ વિલ બી અ પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન ટુ એચ, વી વિલ ગેટ અ વોલ્યુમ ઓફ સેન્ડ. મને સેન્ડનું વોલ્યુમ મળી ગયું છે. હવે અત્યારે ગ્લાસની અંદર સેન્ડ છે, પ્લસ એની અંદર વોટર પણ આપણે એડ કરી દીધો છે. દેન આફ્ટર વી વિલ એડ અ લિટલ પિંચ ઓફ સોલ્ટ, એટલે એની અંદર હું થોડુંક મીઠું નાખીશ. મીઠું આપણે એટલા માટે નાખીએ છીએ કે એની અંદરના જે પણ કન્ટેન્ટ છે એ જલ્દીથી સેટલ ડાઉન થાય, બીકોઝ આપણી જોડે ફિલ્ડ ઉપર એટલો ટાઈમ નથી કે આપણે એમને વધારે ટાઈમ સુધી અલાઉઇંગ ટાઈમ આપણે એમને વધારે પ્રોવાઈડ કરી શકીએ. દેટ્સ વાય વી આર જનરલી એડિંગ અ સોલ્ટ ઇન ટુ ધ વોટર. પાણીની અંદર આપણે સોલ્ટ એડ કરી દઈશું. એ સોલ્ટ એડ કરવાથી એનો સેટલિંગ ટાઈમ ઓછો થઈ જશે. થોડીક ટાઈમ સુધી આપણે એને શેક કરીશું, વેલ એને મિક્સ કરીશું અને એને સેટલ ડાઉન થવા માટેનો થોડોક ટાઈમ પ્રોવાઈડ કરીશું. જેવું એ સેટલ ડાઉન થશે તો સેન્ડ પાર્ટિકલ જે કંઈ પણ હશે એ સેન્ડ પાર્ટિકલ નીચે બેસી ગયા હશે. જ્યારે પાણી ઉપર આવી ગયું હશે, જે કંઈ પણ એની અંદર સિલ્ટ કન્ટેન્ટ હશે એ ઉપર જામી ગયું હશે. ફોર એક્ઝામ્પલ કે આ જગ્યા ઉપર સિલ્ટ કન્ટેન્ટ જામી જાય છે, અહીંયા નીચે જે છે એ બધા સેન્ડનો કન્ટેન્ટ બેસી જાય છે, આ જગ્યા ઉપર સપોઝ વોટર જ છે. હવે આપણે સેપરેશન થઈ ગયું છે કે સેન્ડ નીચે બેસી ગઈ છે, પાણી એની ઉપર છે અને એની ઉપર સિલ્ટનો કન્ટેન્ટ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ મેઝર અ થિકનેસ. હું એની થિકનેસને મેઝર કરીશ. સિમિલર પ્રોસેસ, પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન ટુ એચ. મારી જોડે સર્કલ છે, ગ્લાસનો ડાયામીટર છે, હાઈટ ઇટ મીન્સ કે જેટલું મારું સિલ્ટનું ડિપોઝિટેશન થયું છે એની હાઈટ લઈશું. સો પાઈ બાય 4 ડી સ્ક્વેર ઇન ટુ, સેમ કન્સિડરિંગ ઇટ એઝ અ એચ 1, એના ઉપરથી એનું ફાઇન્ડ આઉટ કરીશું વોલ્યુમ 1. હવે એના પરથી હું એના પર્સન્ટેજ કેન ફાઇન્ડ આઉટ કરી શકું છું કે સેન્ડની અંદર કેટલા પર્સન્ટેજ સિલ્ટ હતી. ઇફ ઇટ ઇઝ અબાઉ 8%, ઇફ ઇટ ઇઝ અબાઉ 8%, વી કેન સે દેટ દેર ઇઝ હાઈ કન્ટેન્ટ ઓફ સિલ્ટ પ્રેઝન્ટ ઇન ટુ ધ સેન્ડ પાર્ટિકલ્સ, એન્ડ દેટ ઇઝ નોટ અ ગુડ ક્વોલિટી સોઇલ. એ વસ્તુ સારી ક્વોલિટીની સેન્ડ નથી, એ વસ્તુ આઈડેન્ટિફાઈ કરાવે છે. સિમિલરલી આવો જ બીજો એક ટેસ્ટ છે કે સેન્ડની અંદરની ઓર્ગેનિક મેટર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી. સેમ પ્રોસેસ, વી વિલ ટેક અ ગ્લાસ, એક ગ્લાસ આપણે લઈશું જેની અંદર સેમ્પલ લઈશું સેન્ડનું. એની અંદર કોઈ સ્પેસિફિક સાઇઝ નથી કે કોઈ સ્પેસિફિક એનું વોલ્યુમ નથી. તમે 10 ગ્રામ પણ લઈ શકો છો, 20 ગ્રામ પણ લઈ શકો છો, 50 ગ્રામ પણ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ આપણા કેસ માટે આપણે 50 ગ્રામ એનું સેમ્પલ લઈએ છીએ. જેટલું 50 ગ્રામ સેમ્પલ મેં સોઇલનું લીધું છે એટલું જ સેમ્પલ હું પાણીનું લઈશ. એપ્રોક્સિમેટ સેમ વે એની અંદર હું સોલ્ટ એન્ટર કરીશ. બહુ ઓછી માત્રામાં સોલ્ટ હોવું જોઈએ. બને ત્યાં સુધી સોલ્ટ એડ કર્યા પછી હું એને પ્રોપરલી મિક્સ કરીશ. એ મિક્સ કર્યા પછી થોડીક વાર એને સેટલ ડાઉન થવા દઈશ. તો પાણી ઉપરની બાજુ આવ્યું હશે, સિલ્ટના થોડા ઘણા કન્ટેન્ટ હશે એ પણ ઉપરની બાજુ આવ્યા હશે. બટ એટ ધેટ ટાઈમ વી વિલ આઈડેન્ટિફાઈ અ કલર ઓફ વોટર. એટ ધેટ ટાઈમ વી આર ગોઈંગ ટુ આઈડેન્ટિફાઈ કલર ઓફ વોટર. ઇફ ઇટ ઇઝ હેવિંગ અ બ્રાઉન કલર, વી કેન સે દેટ કે એની અંદર કોઈ પણ જાતની ઓર્ગેનિક મેટર્સ નથી. બટ ઇફ ઇટ ઇઝ હેવિંગ અ બ્લેકિશ ટોન, or if it has having a greenish tone, we can say that there is a presence of organic matter. તો આ જેટલા પણ ટેસ્ટ છે એ ટેસ્ટ છે સેન્ડને કઈ રીતે એની ક્વોલિટીને આઈડેન્ટિફાઈ કરવી. બીજા ટેસ્ટ આપણે હવે ડિસ્કસ કરીશું, દેટ ઇઝ અબાઉટ અવર અનધર મટીરિયલ વિચ ઇઝ સિમેન્ટ. તો સિમેન્ટનું નોર્મલ ટેસ્ટ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો, જે તમે તમારી સ્ટડીઝની અંદર પણ ભણેલા છો, એ જ વસ્તુ અહીંયા આગળ રિપીટ થવાની છે. બટ એને થોડીક અલગ રીતે જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈશું સિમેન્ટની બેગ કઈ બ્રાન્ડની છે. બ્રાન્ડ એટલા માટે જરૂરી છે બીકોઝ જ્યારે પણ તમે એઝ બિંગ એન એન્જિનિયર અપોઇન્ટ થાવ છો સાઇટ ઉપર, તમારા ટેન્ડર પેપરની અંદર સ્પેસિફિક બ્રાન્ડ્સ લખેલી હશે.
તો એ જ બ્રાન્ડનો સિમેન્ટ છે કે નથી એ તમે જોશો. એ પછી જે ટાઈપ તમારી જોડે ટેન્ડરમાં લખેલું છે, વેધર ઇટ ઇઝ અ ઓપીસી સિમેન્ટ, વેધર ઇટ ઇઝ અ પીપીસી સિમેન્ટ, વેધર ઇટ ઇઝ અ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ, કઈ ટાઈપનો સિમેન્ટ માંગ્યો છે એ સિમેન્ટની તો ટાઈપ ચેક કરવાનો. દેન આફ્ટર યુ આર ગોઈંગ ટુ ચેક અબાઉટ ઇટ્સ ગ્રેડ, કે 33 ગ્રેડ છે, 43 ગ્રેડ છે, 53 ગ્રેડ છે. અત્યારના ટાઈમમાં નો ડાઉટ 53 ગ્રેડનો યુઝ થાય છે, બટ ઘણા બધા સ્ટ્રક્ચર્સ એવા છે જે આપણે આજે પણ 43 ગ્રેડના સિમેન્ટનો યુઝ કરી રહ્યા છીએ. તો એ ચેક કરીશું, ત્યારબાદ આપણે ચેક કરીશું એના ગ્રેડ પછી એની વજન, ઇટ મીન્સ કે એનું વેઇટ હું ચેક કરું છું. એનું વેઇટ એઝ પર સ્ટાન્ડર્ડ ઇઝ 50 કિલોગ્રામ, તો 50 કિલોગ્રામની બેગ છે કે નહીં એ વસ્તુને હું ચેક કરીશ. આ બધા મારા બેઝિક ટેસ્ટ થાય છે સિમેન્ટની બેગના, જ્યારે હું શરૂઆતમાં સિમેન્ટની બેગને જોઈ રહ્યો છું એ ટાઈમે. ત્યારબાદ હું સિમેન્ટની બેગને ચેક કરીશ બધી બાજુથી, વેધર ઇટ ઇઝ હેવિંગ એની લીકેજ ઓર નોટ, ઇટ મીન્સ કે કોઈ જગ્યા ઉપરથી એ ફાટેલી છે કે એની અંદરથી સિમેન્ટ બહાર નીકળી રહ્યો છે. એ સિવાય બીજી એક વસ્તુ જોઈશ કે મને સિમેન્ટની અંદર કોઈ હાર્ડન મટીરિયલ નથી લાગી રહ્યું ને. ઘણીવાર એવું થાય કે સિમેન્ટની બેગને સહેજ પણ પાણી અડ્યું હોય તો એની હીટ ઓફ હાઇડ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે અને સિમેન્ટ ગઠ્ઠામાં ફેરવાઈ જાય છે. તો એ ટાઈમે તમને એનું વજન કંઈક અલગ લાગશે, એ ટાઈમે 50 કિલોગ્રામ એનું વેઇટ નહીં હોય. તો આના ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે સિમેન્ટનું ક્વોલિટી સારી છે કે ખરાબ છે. હજુ આપણે સિમેન્ટની બેગ ઓપન કરી જ નથી, એની પહેલાંના જ બધા ટેસ્ટ જોયા છે. એના પછી હું એને ઓપન કરું છું, તો એને ઓપન કરું ત્યારે મને એનો જે શેડ દેખાવો જોઈએ એ ગ્રે ટોનમાં હોવો જોઈએ અને એક યુનિફોર્મ કલર હોવો જોઈએ. ગ્રે ટોન તો હોવો જ જોઈએ, જ્યારે જોડે જોડે એ યુનિફોર્મ ટોનમાં પણ હોવો જોઈએ, તો જ એ સારી ક્વોલિટીનો છે એવું આઈડેન્ટિફાઈ કરી શકું છું. એના પછી એનું ટેક્સચર જોઈશ. ટેક્સચર એટલા માટે જોઉં છું કે એ પાવડર ફોર્મમાં છે કે નથી, એટલા માટે હું એનું ટેક્સચર જોઈશ. એ હંમેશા એક પાવડર ફોર્મની અંદર હોવું જોઈએ. ત્રીજી વસ્તુ જોઈશ હું કે સિમેન્ટની બેગ જ્યારે હું ઓપન કરું છું ત્યારે એની અંદર લમ્સ અવેલેબલ છે કે નથી. ઇફ ઇટ ઇઝ અવેલેબલ ઇટ મીન્સ એની અંદર હીટ ઓફ હાઇડ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો હીટ ઓફ હાઇડ્રેશન જ્યારે પણ સ્ટાર્ટ થઈ જાય છે, ઇટ મીન્સ કે હવે સિમેન્ટ આપણા માટે કોઈ કામનો નથી, તો એવી બેગને આપણે ત્યાં જ ડિસ્કાર્ડ કરી દઈશું. એ પછી આપણે બીજા ટેસ્ટ જોઈશું સિમેન્ટની અંદરના. તો અત્યારે આપણે 4 ટેસ્ટ ડિસ્કસ કર્યા છે, જેની અંદર આપણે પહેલો ટેસ્ટ જોયો છે દેટ ઇઝ બેગના રિલેટેડ, બીજો ટેસ્ટ જોયો છે કલરના રિલેટેડ, ત્રીજો ટેસ્ટ જોયો છે ટેક્સચરના રિલેટેડ, ચોથો ટેસ્ટ જોયો છે લમ્સના રિલેટેડ. એના પછીનો જે ટેસ્ટ છે દેટ ઇઝ અ ફ્લોટ ટેસ્ટ, બહુ સિમ્પલ ટેસ્ટ છે. આની અંદર પણ આપણે એક ગ્લાસ લઈશું, એ ગ્લાસની અંદર આપણે સિમેન્ટને પોર કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે એની અંદર થોડુંક પાણી ફિલ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ટેક અ સેમ્પલ ઓફ વોટર, જે નોર્મલ પેટેબલ વોટર હશે એ જ આપણે એડ કરીશું. એની અંદર એક મુઠ્ઠી જેટલો સિમેન્ટ આપણે એની અંદર એડ કરીશું. જો એની અંદર લમ્સ પ્રેઝન્ટ હશે એટ ધ ટાઈમ, તો જે પણ હું સિમેન્ટ એની અંદર પોર કરું છું એ સિમેન્ટ નીચે સેટલ ડાઉન થવા મળશે. તો એ સેટલ ડાઉન જ્યારે પણ થશે, ઇટ મીન્સ કે એ વસ્તુ આપણા માટે સારો સિમેન્ટ ના કહેવાય. તો થવું શું જોઈએ, જ્યારે પણ હું સિમેન્ટ રાખું ત્યારે એ સ્ટાર્ટિંગમાં આ ઉપરની સરફેસ ઉપર તરવો જોઈએ. ઇટ મસ્ટ ફ્લોટ ઓન ધ અપર સરફેસ ઓફ ધ વોટર. દેન આફ્ટર ઇટ વિલ મોઇશ્ચરાઇઝડ એન્ડ ધેન ઇટ ઇઝ ગોઈંગ ટુ સેટલ ડાઉન. એટલે પહેલાં તરશે થોડોક ટાઈમ, એની અંદર મોઇશ્ચર એન્ટર થશે પાણીનું અને પછી એ નીચે સેટલ ડાઉન થશે. તો આ જે ટેસ્ટ છે આપણો દેટ ઇઝ અ ફ્લોટ ટેસ્ટ. બીજો ટેસ્ટ આપણે જોઈએ છે એના પછીનો, દેટ ઇઝ અ સેટિંગ ટેસ્ટ. આની અંદર પણ સેમ વસ્તુ છે, બટ આની અંદર હું થોડીક અલગ રીતે આને ટેસ્ટ કરીશ. હું કોઈ પણ આજુબાજુમાંથી કોઈ ગ્લાસ હોય કે કોઈ વુડન મટીરિયલ હોય કે એવી કોઈ પણ વસ્તુ લઈશ. જનરલી આઈ એમ પ્રિફરિંગ અ ગ્લાસ, બિકોઝ ગ્લાસ ઉપરથી મારા બીજો પણ એક ટેસ્ટ થઈ શકે છે આમાં. તો કોઈ પણ એવું બ્રોકન ગ્લાસ લઈશ, સપોઝ મારો ગ્લાસ છે, તૂટેલો ગ્લાસ છે, એની ઉપર હું થોડોક સિમેન્ટ લઈશ, એની અંદર થોડુંક પાણી એન્ટર કરીશ, એન્ડ ધેન આફ્ટર આઈ એમ ગોઈંગ ટુ મિક્સ ઇટ વેલ. હું એની એક પેસ્ટ જેવું બનાવીશ, એ પેસ્ટને હું ગ્લાસની અંદર એન્ટર કરીશ, જે ગ્લાસની અંદર થોડુંક પાણી ભરેલું હશે. હવે આ ગ્લાસની અંદર હું આજે મારો ગ્લાસ જેમાં મેં પાણી ફિલ કરેલું છે એની અંદર આ પ્લેટ હું એન્ટર કરીશ. એટલે સ્ટાર્ટિંગમાં શું થશે, જેવું એન્ટર થશે એટલે થોડોક સિમેન્ટ પાણીને અડશે એટલે છૂટો પડી જશે, બટ
જે ગ્લાસ હશે એ ગ્લાસ તૂટેલો આ જગ્યા ઉપર સેટલ થઈ જશે. હું એને જ્યાં સુધી એની ઇનિશિયલ સ્ટ્રેન્થ મળે છે ત્યાં સુધી હું એને સેટલ ડાઉન થવા દઈશ. ઇટ મીન્સ કે એના ઇનિશિયલ ટાઈમ સુધી હું એને સેટલ ડાઉન થવા દઈશ. એ પછી એ જે ગ્લાસ છે, તૂટેલો ગ્લાસ છે, બ્રોકન પીસ ઓફ ગ્લાસ, એને હું બહાર કાઢીશ અને હું ચેક કરીશ કે એ સિમેન્ટ જ્યારે સેટ થયો છે એ ટાઈમે એની અંદર કોઈ ક્રેક ડેવલપ થઈ છે કે નથી થઈ. જો કોઈ પણ જાતની ક્રેક ડેવલપ થઈ હશે ઇટ મીન્સ ઇટ ઇઝ નોટ હેવિંગ અ ગુડ ક્વોલિટી. એઝ વેલ એઝ એટ ધ ટાઈમ અગેન આઈ એમ ગોઈંગ ટુ સી અ બ્રોકન ગ્લાસ. હું બ્રોકન ગ્લાસને પણ ચેક કરીશ. જો બ્રોકન ગ્લાસની અંદર કોઈ ક્રેક કે એવું કંઈ પણ ડેવલપ થાય છે એનો મતલબ કે સિમેન્ટની અંદર કેમિકલ રિએક્શન્સ ઘણા વધારે છે, તો એ વસ્તુ પણ સારી નથી. તો આ જે ટેસ્ટનું નામ છે દેટ ઇઝ અવર સેટિંગ ટેસ્ટ. એના પછીનો જે ટેસ્ટ છે દેટ ઇઝ અવર એડ્યુરેશન ટેસ્ટ. એડ્યુરેશન ટેસ્ટની અંદર આપણે શું કરીએ છીએ, એક ચપટી જેટલો સિમેન્ટ લઈશું જેને હું આપણા થંબ ઉપર મૂકીશ. થંબ ઉપર મૂક્યા બાદ મારી જે ફર્સ્ટ ફિંગર હશે એ ફર્સ્ટ ફિંગરથી હું એને રબ કરીશ. અને જ્યારે પણ હું એને રબ કરું છું ઇટ મસ્ટ બી હેવિંગ અ સ્મૂથ ટેક્સચર. એ હંમેશા મને એક સ્મૂથ ટેક્સચર આપવો જોઈએ. તો દેટ ટેસ્ટ ઇઝ અવર એડ્યુરેશન ટેસ્ટ. તો આપણા જે પણ ટેસ્ટ થયા છે એ બધા સિમેન્ટ માટેના ટેસ્ટ થયા છે, જેની અંદર આપણે ડિસ્કશન કર્યા છે ટોટલ 7 ટેસ્ટ. હવેનું જે મટીરિયલ છે દેટ ઇઝ અ બ્રિક. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ મેઝર અ વેઇટ ઓફ અ બ્રિક. સ્પેસિફિકલી એઝ બિંગ એન એન્જિનિયર વી આર નોઈંગ દેટ ડેન્સિટી ઇક્વલ્સ ટુ વેઇટ અપોન વોલ્યુમ. નાવ વી હેવ અ સાઇઝ ઓફ બ્રિક. મારી જોડે એક બ્રિકની સ્પેસિફિક સાઇઝ છે, હું એનું વેઇટ મેઝર કરી લઉં છું. ઇટ મીન્સ આઈ કેન આઈડેન્ટિફાઈ અ ડેન્સિટી ઓફ અ બ્રિક. ઇફ ઇટ્સ અ બર્ન ક્લે બ્રિક તો એની એક સ્પેસિફિક ડેન્સિટી જે છે ઇટ્સ અ 1650 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો વોલ્યુમ ઉપરથી એનું વેઇટ છે મારી જોડે, તો એની ડેન્સિટી મને મળી જશે. સો ધીસ ઇઝ માય ફર્સ્ટ ટેસ્ટ. એના પછી હું એની સાઇઝ જોઈશ. તો એઝ પર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આપણી જે બ્રિકની સાઇઝ છે દેટ ઇઝ 19 સેન્ટીમીટર બાય 9 સેન્ટીમીટર બાય 9 સેન્ટીમીટર. તો એ સાઇઝની બ્રિક છે કે નથી એ હું ચેક કરીશ. ત્યારબાદ હું એનો શેપ જોઈશ, ઇઝ ઇટ અ રેક્ટેન્ગ્યુલર ઓર નોટ, એની એજીસ બ્રેકન ડાઉન થયેલી છે કે નથી થઈ. આ જે મારા ટેસ્ટ છે ઇટ્સ અ નોર્મલ ટેસ્ટ ઓફ બ્રિક. એના પછીનો એક ટેસ્ટ હું કરીશ દેટ ઇઝ અ મોઇશ્ચર એબ્ઝોર્પ્શન ટેસ્ટ. તો એક બ્રિકનું પહેલાં હું નોર્મલ ડ્રાય વેટ કરીશ. ત્યારબાદ ડ્રાય વેટ કર્યા બાદ હું એને એક વેસલની અંદર એન્ટર કરીશ, જે વેસલને થી અંદર પૂરેપૂરું પાણી ભરેલું હશે. વેસલની અંદર વોટર ફિલ કરેલું હશે અને એની અંદર હું બ્રિકને ફરીથી એન્ટર કરીશ. એન્ડ આઈ વિલ અલાઉ 24 hours ટુ અબ્ઝોર્બ ધ મોઇશ્ચર. એન્ડ અગેન આઈ એમ ગોઈંગ ટુ મેઝર અ વેઇટ ઓફ ધેટ પર્ટિક્યુલર બ્રિક. તો એ જે બ્રિક હશે વેઇટ હશે દેટ વિલ બી અ વેટેડ વેઇટ. ઇટ મીન્સ કે જ્યારે એની અંદર એને મોઇશ્ચર અબ્ઝોર્બ કર્યું છે ત્યારબાદનું વેઇટ છે. તો સૌથી પહેલાં આ વેઇટને સપોઝ હું કહી દઉં છું W1, સપોઝ આ વેઇટ છે એને કહી દઉં છું W2. આઈ વિલ ટેક અ ડિફરન્સ W2 - W1 / W1 ઇન્ટુ 100%. ઇફ ઇટ ઇઝ વિધિન અ લિમિટ ઓફ 20%, વી કેન સે દેટ ઇટ્સ અ ગુડ ક્વોલિટી બ્રિક. તો આ 3 ટેસ્ટ આપણે જોયા છે બ્રિક માટેના. ત્યારબાદ આપણે બીજા ટેસ્ટ ડિસ્કસ કરીશું બ્રિક માટેના. બટ એ પહેલાં બીજો પણ એક નોર્મલ ટેસ્ટ છે દેટ ઇઝ અ હાર્ડનેસ ટેસ્ટ. એ તમે સ્ટડીના ટાઈમમાં ભણેલા હશો કે આપણે 1 મીટરની હાઇટ ઉપરથી એને થ્રો કરીએ છીએ અને જ્યારે પણ થ્રો કરીએ ત્યારે એ 2 ભાગમાં ડિવાઈડ થાય છે, એની અંદર ક્રેક ડેવલપ થાય છે કે નથી થતી. એ નોર્મલ ટેસ્ટ છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિસ્કસ ધેટ કાઇન્ડ ઓફ ટેસ્ટ ઇન ધીસ સેશન. એના પછીનો જે ટેસ્ટ છે દેટ ઇઝ અ અપીયરન્સ ટેસ્ટ. અપીયરન્સ ટેસ્ટની અંદર હું જોઈશ એનો કલર યુનિફોર્મ છે કે નહીં, ઇઝ ઇટ અ રેડિશ ટોન ઓર નોટ, ઇઝ ઇટ અ ઓરેન્જ બેઝ શેડ, ઇઝ ઇટ અ ડાર્ક રેડિશ ટોન, ઇઝ ઇટ અ બ્લેકિશ શેડ. તો એ જે બધા ટેસ્ટ છે દેટ ઇઝ અ અપીયરન્સ ટેસ્ટ. એ નોર્મલ એનો જે કલર હોવો જોઈએ દેટ ઇઝ અ રેડિશ બ્રાઉન. તો એનો કલર રેડિશ બ્રાઉન હોવો જોઈએ. બીજી વસ્તુ એ યુનિફોર્મ ટેક્સચર હોવું જોઈએ. તો આ જે બધો ટેસ્ટ છે મારા એ છે અપીયરન્સ ટેસ્ટ.
એના પછીનો જે ટેસ્ટ હું ડિસ્કસ કરવાનો છું દેટ વિલ બી અ હાર્ડનેસ બાય સ્ક્રેચ ઓર અ માર્કિંગ. તો શું કરીશું, એક બ્રિક છે સપોઝ, આ એ બ્રિક ઉપર પેન છે, સ્ટીક છે કે કોઈ લોખંડનો સળિયો છે, એનાથી એક સ્ક્રેચ કરીશ. અને એ પછી હું પેન અથવા તો એ જે રોડ છે સ્ટીલનો, એ રોડને લઈ લઉં છું. ઇફ આઈ એમ ગોઈંગ ટુ ચેક ઇટ આઉટ કે એના ઉપર એ સ્ક્રેચનો માર્ક રહી ગયો છે કે નથી રહી ગયો. બહુ જ લાઇટ વેઇટ આપીશું, એના પર વધારે ફોર્સ નહીં આપું. જો ફોર્સ આપીશ તો બટ ઓબ્વિયસ છે એના ઉપર માર્ક રહેવાનો છે. એક નોર્મલ નોર્મલ ટોનમાં જ, નોર્મલ વેઇટ ઓર નોર્મલ ફોર્સની અંદર જ હું એક સ્ક્રેચ પ્રોવાઈડ કરીશ. અને જો વધારે માર્કિંગ, એનું ડાર્ક માર્કિંગ રહી જાય છે, ઇટ મીન્સ ઇટ ઇઝ નોટ પ્રોપરલી હાર્ડ. એની સ્ટ્રેન્થ પછી હું કમ્પ્રેસિવ ટેસ્ટિંગ મશીન ઉપર ચેક કરીને હું આઇડેન્ટિફાઈ કરી શકું છું. એના પછીનો જે ટેસ્ટ છે દેટ ઇઝ એફ્લ્યુરન્સ ટેસ્ટ. એફ્લ્યુરન્સ ટેસ્ટની અંદર હું શું કરીશ, તો એક વેસલ લઈશ, એ વેસલની અંદર હું પાણીને ફિલ કરું છું. ઇટ મીન્સ આઈ એમ ગોઈંગ ટુ ફિલ અ વેસલ બાય અ વોટર. દેન આફ્ટર આઈ એમ ગોઈંગ ટુ પોર અ બ્રિક, એની અંદર એક બ્રિકને પોર કરીશ. એન્ડ આઈ એમ ગોઈંગ ટુ અલાઉ અ 24 hours, મને 24 કલાક સુધી પાણીની અંદર એને અલાઉ કરું છું. પછી એ બ્રિકને હું બહાર કરીશ. એન્ડ ધેન આફ્ટર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ ડ્રાય, હું એને ડ્રાય કરીશ. અને એના બાદ હું એની ઉપર ચેક કરીશ કે એના ઉપર કોઈ પણ જાતના વ્હાઇટ સ્પોટ્સ છે કે નથી. તમે જોતા હશો કે જ્યારે પણ આપણે ઈંટનો યુઝ કરીએ છીએ, એ ટાઈમે એની અંદર ઘણી વાર ડેમ્પ બહાર નીકળે છે, એની અંદરથી ક્ષાર બહાર નીકળે છે. તો એના માટેનો ટેસ્ટ છે દેટ ઇઝ એફ્લોરન્સ ટેસ્ટ. જો વ્હાઇટ સ્પોટ વધારે હશે, ઇટ મીન્સ ઇટ ઇઝ નોટ અ ગુડ ક્વોલિટી બ્રિક. એના પછીનો હું ટેસ્ટ કરીશ દેટ વિલ બી અ સ્ટ્રક્ચર ટેસ્ટ. તો એની અંદર હું એક બ્રિકને બ્રેક કરું છું, એના જે બંને ભાગ છે એ બંને ભાગની અંદર હું એનું ટેક્સચર જોઉં છું. ઇફ ઇટ ઇઝ હેવિંગ અ યુનિફોર્મ મટીરિયલ, કે સપોઝ જે ટાઈપનું મને ટેક્સચર દેખાય છે સેમ વેમાં ટેક્સચર મને મળે છે, સિંગલ મટીરિયલ, ઇટ મીન્સ ઇટ્સ અ ગુડ ક્વોલિટી બ્રિક. બટ ઇફ ઇટ ઇઝ હેવિંગ અ ડ્યુઅલ મટીરિયલ, ઇટ મીન્સ કે એની અંદર કોઈ પણ નાનકડો પથ્થર કે એવું કંઈ પણ મળે છે, ઇટ ઇઝ નોટ અ યુનિફોર્મ મટીરિયલ, ઇટ મીન્સ અ સ્ટ્રક્ચર ઓફ બ્રિક ઇઝ નોટ અ ગુડ. તો એ ટાઈમે આપણે એવા મટીરિયલ્સ, જ્યારે પણ એવી બ્રિક હશે એ ટાઈમે આપણે એમને ડિસ્કાર્ડ કરીશું. એના પછીનું જે મટીરિયલ લઈએ છીએ દેટ ઇઝ અ સ્ટીલ. ફિલ્ડ ઉપર જ્યારે પણ સ્ટીલ આવે છે, જનરલી વી આર મેઝરિંગ અ યુનિટ ઓફ સ્ટીલ ઇન અ ટન. ફિલ્ડ ઉપર હંમેશા આપણે એનો ટનમાં અથવા તો કિલોગ્રામની અંદર યુઝ કરીએ છીએ. તો જે પણ ટેન્ડર પેપરની અંદર એનો ગ્રેડ લખેલો છે, એ ગ્રેડ હોવો જોઈએ. વેધર ઇટ ઇઝ 415, વેધર ઇટ ઇઝ 500 FE, કઈ ટાઈપનો છે એ ટાઈપનું સ્ટીલ આપણે એને ચેક કરીશું. ત્યારબાદ આપણે જોઈશું એનો ISI માર્ક. આ ISI માર્ક દરેકે દરેક સ્ટીલ રોડ ઉપર હંમેશા મૂકેલો હશે. ઇટ મીન્સ સિંગલ રોડ ઉપર પણ એનો સ્ટીલ ઉપરનો ISI માર્ક ચેક કરવાનો હશે. જો ISI માર્કાવાળું સ્ટીલ હશે તો જ એ સારી ક્વોલિટીનું સ્ટીલ હશે એવું આપણે આઇડેન્ટિફાઈ કરી શકીએ છીએ. સેમ ટાઈપનો માર્ક, ISI નો માર્ક સિમેન્ટની બેગ ઉપર પણ ચેક કરવાનો હોય છે. સો વી વિલ ચેક ઇટ ઇન અ બેગ ઓફ સિમેન્ટ ઓલ્સો. દેન આફ્ટર ત્રીજો આપણે ચેક કરીશું કે જે ડાયામીટર આપણે ઓર્ડર કરેલો છે એ જ ડાયામીટરનો સ્ટીલ છે કે નહીં. વર્નિયર કેલિપર્સ થ્રુ હું મેઝર કરી શકું છું. સો વી વિલ કેપ વર્નિયર કેલિપર્સ એઝ બિંગ અ સિવિલ એન્જિનિયર. આપણી જોડે હંમેશા વર્નિયર કેલિપર્સ આપણી ગાડીની અંદર કે જે પણ ઓફિસની ગાડી હશે એની અંદર આપણે રાખવાનું રહેશે. એના પછીનો જે ટેસ્ટ છે દેટ ઇઝ અ બેન્ડ ટેસ્ટ. બેન્ડ ટેસ્ટમાં આપણે શું કરીએ છીએ, તો બેન્ડ ટેસ્ટની અંદર આપણે જે સ્ટીલનો રોડ છે એ સ્ટીલના રૂડને 180 ડિગ્રી ઉપર બેન્ડ કરીશું. અને જ્યારે પણ આપણે એની અંદર એને બેન્ડ કરીએ છીએ તો એની અંદર એની જે એજ છે એ તમને છૂટી પડી ગયેલી ના દેખાવી જોઈએ. યુ કેન ઇઝીલી આઇડેન્ટિફાઈ દેટ કે સપોઝ કોઈ પણ એક મટીરિયલ છે એને તમે બ્રેક કરો છો, તો એની એજ જે આગળથી બેન્ડ થાય છે ત્યાંથી અમુક મટીરિયલ બહાર નીકળવાની શરૂઆત કરી દે છે. તો એવું અહીંયા આગળ ના થવું જોઈએ. એના જ બેઝ ઉપરનો બીજો એક ટેસ્ટ છે દેટ ઇઝ અ રીબેન્ડ ટેસ્ટ ઓફ અ સ્ટીલ. રીબેન્ડ ટેસ્ટ એટલે શું, તો જે સ્ટીલને આપણે બેન્ડ કર્યું છે એ જ સ્ટીલના રોડને આપણે ફરીથી બેન્ડ કરીશું વિથ અ અનધર એંગલ, એને ઉલટી ડિરેક્શનની અંદર હું એને બેન્ડ કરું છું. એન્ડ એટ ધેટ ટાઈમ વી આર ગોઈંગ ટુ ફોલો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 1786. જો બેન્ડ ટેસ્ટ કરીએ છીએ તો બેન્ડ ટેસ્ટનો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આપણે ફોલો કરવાનો છે, દેટ ઇઝ 1599. હવે રીબેન્ડ ટેસ્ટને આપણે થોડુંક ડિસ્કસ કરીએ, તો નોર્મલી
આ જે ટેસ્ટ છે એની અંદર હું 180 ડિગ્રી સુધી સ્ટીલના રૂડને બેન્ડ કરું છું, જ્યારે અહીંયા આગળ રીબેન્ડ ટેસ્ટની અંદર હું એને નોર્મલી ઇન્ટરનલ ડિરેક્શનમાં બેન્ડ કરીશ. અને જનરલી 145 ડિગ્રી હોઈ શકે છે, 165 ડિગ્રી હોઈ શકે છે, 135 ડિગ્રી હોઈ શકે છે, ડિપેન્ડ્સ ઓન ધી ડાયામીટર. હું એની અંદર હું એને બેન્ડ કરીશ, એનું એને ચેક કરીશ કે એ બેન્ડ થયા બાદ એને છૂટા પડે, પાર્ટિકલ્સને છૂટું પડે છે કે નથી પડતું. દેટ ઇઝ અવર રીબેન્ડ ટેસ્ટ. ત્યારબાદ આપણે એક જે ટેસ્ટ કરવાના છે દેટ વિલ બી અવર બેઝડ ઓન અ કાર્બન ટેસ્ટ, દેટ ઇઝ બેઝડ ઓન અ કાર્બન વેલ્યુ. નોર્મલી સ્ટીલની અંદર કાર્બનના કન્ટેન્ટ ઓછા હોય એટલું વધારે સારું છે, બિકોઝ કાર્બન એને સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે બટ એને બ્રિટલ પણ બનાવી દે છે. તો એની સ્પેસિફિક લિમિટ છે, દેટ ઇઝ અ 0.65% જેટલા કાર્બન હોય, ઇટ્સ અ ગુડ સાઇન. બટ એનાથી જો વધતા જાય છે તો કાર્બન કન્ટેન્ટ વધવાના કારણે એની ડ્યુરેબિલિટી ઘટી શકે છે. તો એ ટાઈમે હું સૌથી પહેલાં ચેક કરીશ કે એની અંદરના કાર્બન કન્ટેન્ટ શું છે. હવે એને ચેક કરવા માટેની બહુ સિમ્પલ મેથડ છે, કેમિકલ ટેસ્ટિંગ એનું થશે એ ટાઈમે તો તમને ખબર પડી જ જશે કે એની અંદર કાર્બન કન્ટેન્ટ ઓછા છે કે વધારે છે. બટ હું નોર્મલી શું કરીશ, તો એક જ્યારે પણ એ સ્ટીલ રોડ અનલોડ થાય છે તો સૌથી પહેલાં હું એને આરીથી કટ કરીશ. હંમેશા સાઇડ ઉપર આરી અવેલેબલ હશે મેકેનિકલ બેઝડ, તો એ આરીથી હું એની અંદરના જે તણખા જળે છે, જે સ્પાર્ક જનરેટ થાય છે, એને શેપને હું માર્ક કરીશ. અહીં આગળ મેં તમને બતાડ્યું છે કે સૌથી પહેલાં તમે જોશો ઇફ ઇટ ઇઝ હેવિંગ અ વ્રોટ આયન કન્ટેન્ટ તો એના જે પણ સ્પાર્ક છે મોટા છે. જો લોઅર કાર્બન કન્ટેન્ટ આવે છે તો એના સ્પાર્કના કન્ટેન્ટ થોડાક નાના થઈ જાય છે. જો હાઈ કાર્બન કન્ટેન્ટ આવે છે તો એના સ્પાર્કના કન્ટેન્ટ એકદમ નાના થઈ જાય છે. સો ધીસ ઇઝ ધ આઇડેન્ટિફિકેશન કે એની અંદરના કાર્બન કન્ટેન્ટ વધારે છે કે એની અંદરના કાર્બન કન્ટેન્ટ ઓછા હશે. તો આ આપણી મેથડોલોજી થાય છે કે આપણે સ્ટીલને કઈ રીતે ચેક કરીએ છીએ. ત્યારબાદનો જે આપણો એક ટેસ્ટ ડિસ્કસ કરીશું એ બહુ જ સિમ્પલ છે. તો શું કરીશ, હું એક સળિયો આવે છે, સપોઝ નોર્મલી 12 મીટરની લેન્થનો સળિયો હોય છે, એને હું એક એક મીટરની અંદર ડિવાઈડ કરીશ. જે કંઈ પણ મારો ડાયામીટર છે એના ઉપરથી મને એનું વોલ્યુમ મળશે. વોલ્યુમ કઈ રીતે મળશે, તો એક મીટરના સ્ટીલ રોડને હું એનું વેઇટ કરું છું. વેઇટ કરી દીધો ત્યારબાદ મારી જોડે ડાયામીટર તો છે જ, એની લેન્થ છે, એના ઉપરથી મને વોલ્યુમ મળી ગયું. વેઇટ ડિવાઈડેડ બાય વોલ્યુમ વી વિલ ગેટ અ વેલ્યુ ઓફ ડેન્સિટી. આપણને સ્ટીલની ડેન્સિટી ખબર છે, દેટ ઇઝ 7850 કેજી પર મીટર ક્યુબ. તો એના ઉપરથી હું આઈડેન્ટિફાઈ કરીશ, એના પર્સન્ટેજ જોઈશ. ઇફ ઇટ ઇઝ અંડર 7% વેરિએશન ઇટ્સ અ ગુડ સાઇન, બટ એનાથી વધારે જો વેરિએશન આવે છે એટ ધેટ ટાઈમ વી નીડ ટુ રિપ્લેસમેન્ટ. એ પહેલાં જ્યારે પણ સ્ટીલ અનલોડ થાય છે ત્યારે જે બ્રાન્ડનો સ્ટીલ તમે ઓર્ડર કરેલો છે એ બ્રાન્ડનો સ્ટીલ હોવું જોઈએ, એ પણ એક ચેક કરવાની જરૂર છે. તો આજના સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યા 4 મટીરિયલ, જેની અંદર સૌથી પહેલાં જોયું સ્ટીલ, ધેન આફ્ટર વી હેવ આઇડેન્ટિફાઈડ અ સિમેન્ટ, ધેન આફ્ટર વી હેવ આઇડેન્ટિફાઈડ અ બ્રિક, ધેન આફ્ટર વી હેવ આઇડેન્ટિફાઈડ અ સ્ટીલ. તો આની અંદર એક પણ મટીરિયલ એવું નથી કે જેની અંદર મારે વધારે ઇક્વિપમેન્ટ્સ જોઈએ છે. આ બધા જ ટેસ્ટ નોર્મલી એ ટાઈપના ટેસ્ટ છે કે જેની અંદર મારે ઓછા ઇક્વિપમેન્ટ્સની અંદર અથવા તો નોર્મલ ઇક્વિપમેન્ટ્સની અંદર પણ હું આ બધા ટેસ્ટ પરફોર્મ કરી શકું છું. તો આઈ હોપ કે તમને આ લેક્ચર ગમ્યો હશે, તમને આ લેક્ચરમાં કંઈક જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય અને લાગે છે કે તમારા માટે આ હેલ્પફુલ કન્ટેન્ટ છે તો પ્લીઝ લાઈક કરજો વિડીયોને અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ સેશન માટે રેડી રહેજો. નેક્સ્ટ સેક્શનની અંદર આપણે ડિસ્કસ કરીશું કે ઇન્ટરવ્યૂની અંદર કઈ રીતે ઇન્ટ્રોડક્શન આપવાનું છે. સો થેન્ક યુ ફોર વોચિંગ.